હા બોલો. એટલે જમવાનું થઈ ગયું? હા જો બસ તૈયાર જ છે. તા તમારો ફોન આવી ગયો, નક હું તમને ફોન જ કરવા નથી. અને રોટલી પણ ગરમા ગરમ છે, તમે આવી જાઓ. હારું હાલ, તું ભૈલાને જલ્દી દુકાને મોકલ, હું આવું છું. હારું હાલો, હું પેલા એને જમાડી દઉં છું, પછી હું એને તરત મોકલું છું. સારું હાલ, બાય બાય. હે ભાભી, જમવાનું થઈ ગયું હોય તો હું પણ હારવાર જમીને દુકાને જાઉં, પછી મારો ભાઈ જમી જાય. તે તું શું અત્યારે હું જે મંજીરા વગાડતો તો? ઓલો તાર ભાઈ હજુ દુકાને ને ભૂખો બેઠો છે, અને તું અહીંથી ખાઈને જા તો એને આવવામાં મોડું ન થાય. આમ છાની માનીને દુકાને હાલતી ન થા, આવીને ગળસી લીજે. હા, એની માને ભૂખની બાળસ જ છે. હા. અરે ભાભી, તમે રસોઈ બનાવો તો હું ખાઉં ને. મારો ભાઈ પણ એમ કહેશે કે તું દુકાને આવ ને એટલે જમીને આવજે, એટલે મારે વર્તા મોડું થાય ને એટલે ઉપાદી નહીં. તે તું કાઈ એક ટકો ભૂખો રહે તો કાઈ મરી નહીં જા, અને આમ મારી હામુ લવારી તો બિલકુલ કરતો જ નહીં હો. ભાઈ, માં દીકરો હરખીના જ મુવા છો, કોડીના ભાવે વેચાવ ને એવા છો. બસ ભાભી બસ, મારે નથી ખાવું હવે. પણ તમે બાને કાઈ ન કયો. અરે તારી માને તો શું, પોલો તારો બાપ મહણિયામાં ગયો ને, એ નહીં કહેશો. તમે હજુ મને ઓળખતા નથી. હવે છાની માનીનો દુકાને જા, ખાલી ખોટી લવારી કરતો. ભલે ભાભી. હા. હે ભાભી, તમે મારા શર્ટને ઇસ્ત્રી કરી દીશો? મારે મારા ભાઈબંધની સગાઈમાં જવું છે ને, એટલે. લ્યો કરો વાત, ઘડીક નવરા ભારવા પડે. હું શું તમારા બાપની નોકર છું? હાલી જ નીકળા છો તે. જો હા, મેં ઇસ્ત્રી પહેરી, જો તારે કરવી હોય તો કરીને હાલતી ન થા, બહુ ફેશન વાળીનો થઈ ગયો છો તે. અરે હેતળ બહુ, એને બિચારાને ક્યાં ઇસ્ત્રી આવડે છે, જરાક ફેરવી દીધી હોત તો બાપા. તમે તો મૂંગીના જ મરો, ગમે ત્યાં વચ્ચે ટપકી પડો છો તે. મારે શું આખો દિવસ તમારા બધાની સેવામાં જ રહેવાનું છે? હશે ભાભી હશે, મારી ભૂલ થઈ ગઈ. હવે તમે કાંઈ ન બોલતા, હું બીજા કપડાં પહેરીને વહી જઈશ બાપા. કા દીદી? અરે આવ વંદુ આવ, કેમ છે? બસ મજામાં હો બેન, તારે કેમ છે? જો બસ, માતાજીને દયા છે બેન, અને ઘરે બા બાપુજીને બધાય શું કરે છે? બધા મજામાં છે હો. કા દાદીમાં, તમારી તબિયત કેમ છે? બસ મજામાં હો બાપા. આ ગઠપણમાં ક્યાંય અવાય જવાય નહીં ને, એટલે જો આ રામનું નામ લીધા કરવી. તે તું એકલી કા આવી? નાના ભૈલાને નો લેતું હોવાય? અરે મોટી બેન, એ બધી વાત જ જવા દે ને તું. કેમ વળી, શું છે? ઘરે કાંઈ ચિંતા જેવું તો નથી ને? વાતમાં તો એવું છે ને બેન, ભાભી અને મોટા ભાઈ બય નાના ભાઈને બહુ જ હેરાન કરે છે. આખો દિવસ કામ કરીને ઘરે આવે ને તોય ભાભી હૈખે બેઠકું રોટલો ખાવાય ન દેતી. તે લે, બા બાપુની એને કાંઈ કાન જ કહેતા? એ બિચારા શું બોલે, એ એક વેણ બોલે ને તો ભાભી તો હામાં સો સો વેણ બોલી દેશે. ભાભીને વળી એવો તો શું આફરો ચડી ગયો છે? મને લાગે છે કે મારે એકાદો ધક્કો ખાવો પડશે. ના બેન ના, તું શું કામ ખોટી ઉપાદી કરેશ, થઈ જશે એ બધું. અરે એમ થોડું હાલે વંદુ, કઈ ભાભીના બાપનું ઘર નથી, તે મન ફાવે એમ કરે. એના વરનો ભાગ છે ને એટલો જ મારા નાના ભાઈનો પણ ભાગ છે. તું આ વખતે મને આવવા દે, પછી એની વાત છે. બટા વંદુ, તારી ભાભી પણ બહુ આખી હો, બેચારા નાના દેરને હેરાન કરે તો એ તો ખોટું જ કહેવાય ને. સાચી વાત છે દાદીમાં, પણ અત્યારની બાયુને તો ક્યાં એવું કાંઈ ભાન જ છે. તે લાખ રૂપિયાની વાત કરી હો વંદુ, અત્યારની બાયુને પોતાના દેરને ભેગો રાખવો પડે ને, કે પછી એમના કામ કરવા પડે ને, એ બહુ જ બળ પડે હો. પણ અક્કલ મઠ્યુંને એ બુદ્ધિ નથી હોતી કે એના ઘરે પણ એક નાનો ભાઈ છે, એની હારે એની ભાભી જોવું કરે તો એને કેવો હલાવે. હા દાદીમાં, તમારી વાત બિલકુલ સાચી છે. હે તલવ,
તમે કેમ કાઈ નથી બોલતા? તમારું શું કહેવાનું થઈ છે? હા દાદીમાં, હું બધી સમજી ગઈ અને વંદુની વાતે મને બધું ભાન કરાવી દીધું કે નાના દેર હારે આવું ક્યારેય ન કરાય. મેં પણ મારા દેરને હેરાન કરવામાં કાંઈ જ બાકી નથી રહેવા દીધું. હા એતલ દીકરા, જો ભગવાન બધાને એવી સદબુદ્ધિ આપે ને તો ઘરના આંગણે તે ગંગા છે હો. પણ આ મારા વાલા, બીજાની સામે આંગળી ચિંતા પહેલાં પોતાનું જરૂર વિચારી લેવું. જય દેવાદાદા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો, અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.